બંધ કરીને જય કિસાન બોલવાનું છે, ગાંધીનગર સુધી અવાજ પહોંચાડવાનો છે, ત્યાંથી વિજયભાઈ રૂપાણી નરેન્દ્રભાઈને અવાજ મોકલી આપશે કે અમરેલી અને ભાવનગરના ખેડૂતો જાગૃત થઈ ગયા છે, આપણે કાંઈક હવે આમના માટે કરવું પડે એમ છે. હું નારો બોલાવું છું, તાકાતથી બોલજો, જય જવાન જય જવાન. ધીરુ ધીરુ નહીં, થોડુંક જોરથી તડકો માથે છે, પણ ખેડૂતના દીકરાને ખેડૂતને તડકો ન લાગે. જય જવાન જય જવાન જય જવાન. ખૂબ મોટી સંખ્યામાં અમરેલી લોકસભાના ઉમેદવારને તથા ભાવનગર લોકસભા વિસ્તારના ઉમેદવારને મજબૂત કરવા માટે, કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવવા માટે જે રીતે તમારા બધાનો ઉત્સાહ અને જોશ છે, ચોક્કસપણે આવનારી સરકાર, આવનારો દિવસ ખેડૂતોનો, યુવાનોનો અને કોંગ્રેસ સરકારનો છે. આપ સૌ લોકો ખૂબ સારી રીતે જાણો છો કે 2019ની ચૂંટણીના જબરદસ્ત તૈયારીઓ થઈ ચૂકી છે, અને એના માટે આ વખતે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કાર્યકર્તા ઉપર જોર જુલમ, ધમકાવવા, પૈસાની લાલચ, સામ દામ દંડ ભેદ આ બધી તૈયારી કરી ચૂક્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ભૂલી રહી છે કે આ કોંગ્રેસ પાર્ટી સરદાર વલ્લભભાઈ પટેલની, પૂજ્ય મહાત્મા ગાંધીની, પંડિત નહેરુની અને જેને જય જવાન જય કિસાનનો નારો આપ્યો એવા લાલ બહાદુર શાસ્ત્રીની પાર્ટી છે. આ પાર્ટીનો એક પણ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીથી ડરવાનો નથી. આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાનું સંકલ્પ પત્ર દોસ્તો રજૂ કર્યું છે. આપ સૌ સારી રીતે જાણો છો કે થોડાક સમય પહેલા મહુવા વિસ્તારની અંદર અલ્ટ્રાટેક સિમેન્ટના નામે મારા મહુવાના ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો, એમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, અને બહુ સમયથી મેથડા બંધારાની અંદર જે રીતે ખેડૂતો સરકારની સામે રજૂઆતો કરતા હતા, પરંતુ એમની માંગો પૂરી કરવામાં ન આવી. રાહુલ ગાંધીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આ વખતની સરકાર કોંગ્રેસ પાર્ટીની સરકાર ગુજરાત સહિત દેશના ખેડૂતોની સરકાર બનશે, ગુજરાત સહિત દેશના યુવાનોની સરકાર બનશે, જે મજૂરી કરે છે, મહેનત કરે છે એ લોકોની સરકાર બનશે, અને કોંગ્રેસ પાર્ટીની સરકારમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે, ધોરણ 12 સુધી સરકારી સ્કૂલની અંદર મફત શિક્ષણ આપવામાં આવશે. અને પહેલી વાર એવું બન્યું છે કે કોંગ્રેસ પાર્ટી દેશના જવાનો માટે પણ જો ન કરે નારાયણ ન કરે સત્યનારાયણ, આપણા દેશનો જવાન જો શહીદ થાય તો એ જવાનના પરિવારને સરકારી નોકરી અને વળતર રૂપે આર્થિક તમામ જરૂરિયાતો પૂરું પાડવાનું કોંગ્રેસ પાર્ટીએ દોસ્તો વચન આપ્યું છે. આજે ગુજરાતની અંદર આ અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારની અંદર, જૂનાગઢ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારની અંદર પીવાના પાણી માટે, ખેતીલક્ષી પાણી માટે જે વ્યવસ્થા ઊભી કરવાની જરૂર હતી એ ભારતીય જનતા પાર્ટીએ દોસ્તો નથી કરી. તમે બધા જાણો છો કે છેલ્લા 25 વર્ષથી ગુજરાતની અંદર ભાજપનું રાજ છે, પણ આજ દિન સુધી આ ભાવનગર અને અમરેલીની અંદર સિંચાઈના પાણી માટે, પીવાના પાણી માટે કોઈ પણ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી નથી કરી શકી. દોસ્તો, તમે બધા જાણો છો કે ઉનાળો ખૂબ આવી રહ્યો છે, માથે તડકો ધકધકતો છે, અને આજે આ ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને જામનગર જેવા વિસ્તારની અંદર, આખા સૌરાષ્ટ્રની અંદર દર 4 દિવસે પાણી આવી રહ્યું છે, અને મારો ખેડૂત, મારો ગરીબ, મારો યુવાન આ ભારતીય જનતા પાર્ટી સામે આજીજી કરી રહ્યો છે કે અમને ધરતી પુત્રોને બચાવો, અમારી ખેતીને બચાવો. હું આપ સૌ લોકોને આહ્વાન કરવા માટે આવ્યો છું
એક 25 વર્ષનો યુવાન તરીકે તમને બધાને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ વખતે દોસ્તો કોઈ પણ સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવવી પડશે અને કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવવી પડશે. જો કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવીશું તો ચોક્કસપણે ખેડૂતો અને યુવાનો મજબૂત બનવા જઈ રહ્યા છે. તમે બધા જાણો છો દોસ્તો કે જ્યારે ભારત આઝાદ થયું, જ્યારે સૌરાષ્ટ્ર અલગ હતું, જ્યારે જ્યારે અર્જુનભાઈને મળું ત્યારે અર્જુનભાઈ મને આ વાત કરે કે જે રીતે ઢેબરભાઈએ દરેક ખેડૂતને પોતાની જમીનો આપી, જે ખેડે અને જમીનના માલિક બનાવ્યા, એ પણ દોસ્તો કોંગ્રેસ પાર્ટીની સરકારમાં બન્યું હતું. આ ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોની જમીન લેવાનું કામ કર્યું છે. આ ભાવનગર, અમરેલી અને આખા સૌરાષ્ટ્રની અંદર ખેડૂતો વધુમાં વધુ આત્મહત્યા કરી રહ્યા છે. આજે ખેતરની અંદર પોતાના પાકને, પોતાના મોલને સુરક્ષિત રાખવા માટે સરકાર તાર ફેન્સિંગની સબસિડીમાં પણ વ્યવસ્થા નથી કરી આપતી. જે ડીએપી ખાતરનો ભાવ સાડી 400 રૂપિયા, 500 રૂપિયા, 600 રૂપિયા હતો, એ ડીએપીનો ભાવ આજે 1500 રૂપિયા થઈ ગયો છે. જો વિકાસ થયો હોત તો હું માનું છું કે 450 રૂપિયાની ડીએપીની થેલી ક્યાંક ને ક્યાંક આજે 200 રૂપિયાની હોવી જોઈએ અને ખેડૂતોને ન્યાય અપાવવો જોઈએ. દોસ્તો, હું આપ સૌ કોંગ્રેસના મજબૂત કાર્યકર્તાઓને, મને ખબર છે કે તમે બધા અહીંયા રાહુલજીને સાંભળવા માટે આવ્યા છો, કોંગ્રેસની સરકાર બનાવવા માટે આવ્યા છો, પરેશભાઈને અને મનરભાઈ જેવા, પુંજાભાઈ વંશ જેવા મજબૂત ખેડૂતના દીકરાઓ, યુવાનો માટે કામ કરતા લોકોને જીતાડવાનો સંકલ્પ લેવા માટે આવ્યા છો. પણ હું આપ સૌને આજે એક વાત કહેવા માટે ચોક્કસ આવ્યો છું દોસ્તો, કે ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટીની સરકાર બની રહી છે, પણ એ સરકારમાં તમારો પણ મત હોય, તમારી પણ ભાગીદારી હોય, એ સુનિશ્ચિત કરવાનો સમય આ 2019નો સમય છે દોસ્તો. આ 2019ની અંદર ન કરે નારાયણ, ન કરે સત્યનારાયણ. જો ભારતીય જનતા પાર્ટી દોસ્તો એકવાર જીતી ગઈ ને તો આપણે બધાએ આપણા ચૂંટણી કાર્ડ શોકેસમાં મૂકવા પડશે, કેમ કે 2019 પછી આ માણસ ચૂંટણી કરવાની તૈયારીમાં નથી. આ માણસ ઘમંડી અને અહંકારી રૂપી બનીને રાજા રાવણ બનવા માંગે છે અને એના માટે આપણે હવે મજબૂત બનવાની જરૂર છે. હમણાં 2 દિવસથી અમે લોકો અલગ અલગ વિસ્તારની અંદર સભાઓ કરીએ છીએ, ઘણી જગ્યાએ પોલીસ મિત્રો, આઈબીના મિત્રો, ચૂંટણી અધિકારીના મિત્રો મળતા હોય છે. દોસ્તો, ચોક્કસ રૂપે આપણે જૂનાગઢ, અમરેલી અને ભાવનગરની સીટ જીતી રહ્યા છીએ, આઈબી પણ આ કહી રહી છે. પણ એ રિપોર્ટની અંદર આપણે સચ્ચાઈ કે ખોટી વાતમાં જાણ્યા વગર આપણો ઉમેદવાર 1 લાખ મતથી જીતવો જોઈએ. આપણો સાંસદ એ હું સાંસદ બનીને આપણે આ વખતે મતદાન કરવાની દોસ્તો જરૂર છે. 23 તારીખ સવારે 9 વાગે ભૂલવાનું નથી. એક એક વ્યક્તિએ પોતાના પરિવારને સાથે રાખીને, પોતાના ગામને સાથે રાખીને, પોતાની સોસાયટીને સાથે રાખીને આ વખતે કોંગ્રેસ પાર્ટીના બટનને કચકચાવીને દબાવવાનું છે. અને કમળનું બટન જ્યાં દેખાય ત્યાં નજર પણ ના કરતા, કેમ કે કમળવાળા કહે છે કે અમને સ્વસ્થ રાખો, ખોટું આપણે એને અડી અને મેલું થાય, એના કરતા આ વખતે આપણે લોકોએ કોંગ્રેસ પાર્ટીના પંજાને મત આપવાની જરૂર છે. થોડાક દિવસ પહેલા વિજયભાઈ રૂપાણીએ દોસ્તો એવું કહ્યું છે કે આ ગુજરાતનો ખેડૂત જે સરકાર સામે આંદોલન કરે, આ ગુજરાતનો યુવાન જે સરકાર સામે આંદોલન કરે, આ બધા જ લોકો આતંકવાદી અને અલગાવવાદી છે. ગુજરાતના ખેડૂતોનું અપમાન કર્યું, ગુજરાતના યુવાનોનું અપમાન કર્યું. જે ખેડૂત આ ધરતીને પાટું મારે, અન્નનો દાણો પેદા કરે, એ ખેડૂતોનું અપમાન કરવાનું કામ આ રાજ્યના મુખ્યમંત્રીએ કર્યું છે. થોડાક દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટીને પાકિસ્તાની પાર્ટી ગણાવી અને આ કોંગ્રેસ પાર્ટીના જે પૂર્વધારો હતા, જેને કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી, એવા નેતાજી સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું પણ આ લોકોએ અપમાન કર્યું છે. હું આપ સૌ લોકોને વિનંતી કરું છું, આહવાન કરું છું, અહીંયા બધા યુવાનો છે, વડીલો છે, માતાઓ છે, બહેનો છે, તમે જાણો છો કે આજે ગુજરાતની અંદર શિક્ષણ કથળી ગયું છે, રોજગારી કથળી ગઈ છે, સ્વાસ્થ્યના કોઈ ઠેકાણા નથી, હોસ્પિટલના કોઈ ઠેકાણા નથી, અને એની અંદર આ વિકાસશીલ ગુજરાતની વાત કરતા લોકોને હવે જાગૃત કરવાની જરૂર છે. દોસ્તો, આ લોકોને અહંકાર છે, અભિમાન છે કે આપણે ગમે એટલો અત્યાચાર કરીશું ખેડૂતો ઉપર, પણ આ લોકો છેલ્લે આપણને જ વોટ આપી દે છે. એ આ વખતે આ અહંકાર અને અભિમાનને તોડવાની દોસ્તો જરૂર છે. જો 5 વર્ષની અંદર સારું કામ થયું હોત તો નરેન્દ્રભાઈ 5 વર્ષનો વિકાસ બતાવત,
પણ કોઈ પણ સારું કામ નથી થયું એ બાબતે આપણે જાણવાનું છે, સમજવાનું છે. અને આ વખતે 23 તારીખે કોંગ્રેસ પાર્ટીને મત આપવાનો છે, કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવવાની છે. અમરેલી, ભાવનગર અને તમામ સૌરાષ્ટ્રની સીટો આપણે જીતાડવાની છે. એ સંકલ્પ સાથે હું મારી વાતને પૂરું કરું છું. જય હિન્દ, ભારત માતા કી જય.